સાબરકાંઠા જિલ્લામાં અસંખ્ય તાપથી પપૈયા પાકની વાડીઓ સુકાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા સહિત અન્ય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ વર્ષે બાગાયતી પાક ગણાતા પપૈયાની ખેતીનું ખેડૂતોએ મોટા પાયે વાવેતર કરેલ છે, પરંતુ તાજેતરમાં છેલ્લા એક માસથી ક્લાઇમેટ ચેન્જના કારણે વાતાવરણમાં મોસમનો મિજાજ બદલતા ગરમ લાઈ જેવા પવન ફૂંકાતા સમગ્ર જિલ્લામાં હીટવેવના કારણે પપૈયા પાકના છોડ અને ફર પર સુકારો આવી જતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે. ચાલુ વર્ષે માર્ચ માસમાં જે માસની જેમ ગરમ લૂ સાથે ફૂંકાતા ગરમ પવનોના કારણે જિલ્લામાં વાવેતર કરેલ પપૈયાની ખેતી પાકની લીલીછમ વાડીઓમાં પાન અને ફરો પર ફૂગજન્ય વાયરસ અને ગરમીના કારણે પપૈયા છોડ સુકાઈ જઈ ફરો સડી જતા ખેડૂતોને પપૈયા પાકની ઉપજ અને આવકમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. છેલ્લા એક માસથી અસહ્ય તાપમાન અને છેલ્લા એક સપ્તાહથી શરૂ થયેલ ગરમ લૂ ભર્યા પવનોથી પપૈયાના છોડ અને ફરને સુકારો લાગતા ખેડૂતોને વિઘાદીઠ રૂપિયા 35,000 થી 50,000 નું નુકસાન સહન કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મોંઘા બિયારણ, ખાતર અને મોંઘી દવા સાથેના ખર્ચ સહિત તૈયાર થયેલ પાક હાથમાંથી સરી જતા પપૈયા પકવતા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની જવા પામી છે. વિશાલ પટેલ, ZSTV, ગાંભોઈ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, વડાલી વગેરે વિસ્તારમાં આ વર્ષે પપૈયાનું વાવેતર ખૂબ જ થયું છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણને કારણે પપૈયાની વાડીઓના જે પાંદડા અને એના અફાળ ઉપર ભારી અસર થઈ છે. આ ગરમીના કારણે ફૂગજન્ય રોગને કારણે એના પાંદડા બળી ગયા અને એના ફળ પણ મોટો પાયે નુકસાન થવા પામ્યું છે, જેનાથી ખેડૂતોને આર્થિક રીતે ઘણું બધું નુકસાન થયું છે. ખેડૂતને 1 વીઘાના રૂપિયા